આમોદ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. આમોદ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે ગતરોજ ભાજપ દ્વારા આમોદ જંબુસર મતવિસ્તારના ધારાસભ્ય છત્રસિંહ મોરીના વરદ હસ્તે રિબિન કાપી ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. ધારાસભ્ય છત્રસિંહ મોરીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે અમે વિકાસના મુદ્દે પ્રજા સમક્ષ મત માંગીશું, તેમજ આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જ જંગી બહુમતીથી ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આમોદમાં નગરપાલિકાની ચૂંટણી દર 4 વર્ષ પછી 5મા વર્ષે આવે છે, તેમ નિયમિત ચૂંટણી આવી છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બધા જ વોર્ડમાં આપણા ઉમેદવારો ઊભા રાખ્યા છે. બધા જ ઉમેદવારો વિજય થઈને આવે એ પ્રમાણે આજે કાર્યકર્તાઓ માટેનું કાર્યાલયનું અમે ઉદ્ઘાટન રાખ્યું. એ ઉદ્ઘાટન અહીંયા આજે કાર્યાલય એટલા માટે કરીએ છીએ કે અહીંયાથી બધા જ ચૂંટણીનું અમારું અહીંયાથી સંચાલન આવતીકાલથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના છે અને ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી અમે આ ચૂંટણી પ્રચારમાં અહીંયા રહેવાના છે. એટલે હું આમોદની જનતાને વિનંતી કરું છું કે ગયા 5 વર્ષ બધાએ જોયું છે કે નગરપાલિકામાં કેવો વહીવટ થયો છે. હું બધાને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી એક જ માત્ર વિકાસ એટલે ભારતીય જનતા પાર્ટી છે, એ જ કરી શકે એવી સક્ષમ પાર્ટી છે. રાજ્યના મુખ્યમંત્રી બેન આનંદીબેન છે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે. જો તમે ભારતીય જનતા પાર્ટીને નગરપાલિકામાં બહુમતીથી અહીંયા ચૂંટીને લાવશો તો તમને વધારે ગ્રાન્ટો, વધારે મુશ્કેલીઓમાં દૂર કરવા માટે સગવડતા ઊભી થશે એ હું બધાને લોકોને વિશ્વાસ અપાવું છું. મુખ્ય મુદ્દો કયો રહેશે? અમારો વિકાસ છે મુખ્ય મુદ્દો અને ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દા ઉપર જ ચૂંટણી લડે છે. અભિષેક યદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, આમોદ.